नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 गणितनी अंदर आपणुं 11મું प्रकरण छे मापन, तेना विषे आजे वात करशुं। तो स्वाध्याय 11.1 चलावता पहेला जे अगत्यनी व्याख्याओ अने सूत्रो छे तेनी आपणे चर्चा करीए। तो सौ प्रथम तो स्वाध्याय 11.1 छे एक क्षेत्रफळ अने परिमिति आधारित छे। हवे क्षेत्रफळ एटले शुं अने परिमिति एटले शुं એ તમે અગાઉના ધોરણની અંદર શીખી ગયા છો, છતાં આપણે રિવિઝન રૂપે મેં અહીં લખેલ છે કે ક્ષેત્રફળ એટલે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાનું માપ। દાખલા તરીકે હું એવું કહું કે આ વર્ગખંડ છે, એનું ક્ષેત્રફળ કેટલું, તો તમારે કયું માપ લેવાનું, આ વર્ગખંડે રોકેલી જે જગ્યા છે એટલે કે વર્ગ આખા ક્લાસનું કુલ માપ। અને જો હું પરિમિતિ કહું તો પરિમિતિ એટલે શું, તો કે ખાલી ક્લાસરૂમની ફરતી કિનારીનું માપ। બરાબર, ક્ષેત્રફળ અને પરિમિતિ છે આ બંને શબ્દોમાં આ એક વસ્તુ યાદ રાખવાની છે, ક્ષેત્રફળ એટલે આખું માપ અને પરિમિતિ એટલે ફરતી કિનારીનું માપ। આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાનું માપ એટલે ક્ષેત્રફળ, અને પરિમિતિ એટલે શું, તો કે આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપનો સરવાળો। આ ક્લાસરૂમની હદ એટલે શું, તો કે આ દિવાલ છે એ ક્લાસરૂમની હદ કહેવાય। બરાબર, તો આ ચારે ચાર દિવાલના માપનો સરવાળો કરું તો મને એ જે ક્લાસરૂમ છે એની પરિમિતિ મળશે। એવી જ રીતે તમે જે રૂમની અંદર ઓરડાની અંદર બેઠા છો એ ઓરડાની પરિમિતિ એટલે શું, તો કે એ ઓરડાની ચારે દિવાલોના માપનો સરવાળો। બરાબર, એટલે કે આકૃતિની હદ દર્શાવતી જે રેખાઓ છે એના માપનો સરવાળો, એને આપણે પરિમિતિ કહીએ છીએ। ત્યારબાદ જે આકૃતિઓ છે, આકૃતિના ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્રો છે મેં બોર્ડ ઉપર લખેલા છે, તમારે તમારી ફેરબુકની અંદર લખવાના છે અને સાથે સાથે પાકા પણ કરવાના છે। સૌપ્રથમ વાત કરીએ ચોરસની, તો ચોરસ એટલે શું, તો કે જેની લંબાઈ અને પહોળાઈ સરખી હોય। બરાબર, લંબાઈ અને પહોળાઈ સરખી હોય તો આપણે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા તો લંબાઈનો વર્ગ। બરાબર, કેમ કે ચોરસની લંબાઈ અને પહોળાઈ છે એ સરખી જ હોય છે, આથી ચોરસનું ક્ષેત્રફળ। અને ચોરસની પરિમિતિ એટલે શું, તો કે ચારે ચાર બાજુના માપનો સરવાળો, અથવા તો 4 ગુણ્યા કોઈ એક બાજુનું માપ। બરાબર, કેમ કે ચારે ચાર બાજુ સરખી છે તો આપણે 4 ગુણ્યા લંબાઈ કરશું અથવા તો 4 ગુણ્યા બાજુ કરશું તો આપણે એની પરિમિતિ મળશે। એવી જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ। બરાબર, 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, અથવા તો 2 કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ। ત્યારબાદ ત્રિકોણ, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 × π/π² પાયો એટલે નીચે જે છે એ પાયો છે। આ દરેક સૂત્રનો આપણે દાખલાની અંદર ઉપયોગ કરવાનો છે, અને ત્યારે હું ફરીથી પાછો એ સૂત્ર સમજાવવાનો છું, અત્યારે તમારે લખી લેવાનું છે। ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો કોને કહેવાય અને વેધ કોને કહેવાય તમે જાણો છો, અને પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ 3 બાજુના માપનો સરવાળો। ત્યારબાદ વર્તુળ, વર્તુળનું ક્ષેત્રફળ π r² પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 લેવામાં આવે છે। વર્તુળનું ક્ષેત્રફળ π r² અને પરિમિતિ 2π r, 2 × π × r, r એટલે ત્રિજ્યા। હવે જો અર્ધવર્તુળ હોય, વર્તુળ હોય તો આ π r² અને જો અર્ધવર્તુળ હોય તો શું કરવાનું, આપણે લખશું અર્ધવર્તુળ। હવે વર્તુળ કરતાં અડધું હોય તો એને અર્ધવર્તુળ કહેવાય, આખું વર્તુળ હોય તો એને વર્તુળ કહેવાય। તો આના π r² / 2 અહીં થશે 2π r / 2 એટલે શું થઈ જશે, π r। બરાબર, અર્ધવર્તુળ હોય ત્યારે અર્ધવર્તુળની પરિમિતિ કઈ રીતે મેળવવી એ ફરીથી પાછો હું દાખલામાં ઉપયોગ કરશું, ત્યારે વ્યવસ્થિત રીતે તમને સમજાવીશ। સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય એ તમે પહેલા સત્રની અંદર શીખી ગયા છો, પાયો ગુણ્યા પાયા પરનો વેધ। હવે ત્રિકોણમાં અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું ફેરફાર છે, તો અહીં 1/2 આવશે નહીં, 1/2 આવશે નહીં, અને ચારે બાજુ પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો। ત્યારબાદ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2, સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય, તો કે સામસામેની ફક્ત એક જ જોડ સમાંતર હોય। બરાબર, 1/2 × સમાંતર બાજુઓનો સરવાળો, જે 2 સમાંતર બાજુઓ છે એનું જે માપ આપેલું હશે એ માપનો સરવાળો, ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, અને એનો આપણે પરિમિતિ મેળવવી હોય તો ચારે બાજુઓના માપનો સરવાળો। ત્યારબાદ છેલ્લું સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણ,
एकना छेद में बे गुणिया बे विकर्णों गुणाकार। विकर्ण कोने कहवाये आपणे अगाउना सत्रनी अंदर शीखी गया छीए। विकर्ण एकना छेद में बे गुणिया बे विकर्णों गुणाकार अने परिमिति चार गुणिया बाजू, केम के सम बाजू छे ए चोरस जेवो होय छे। चारे चार बाजूओनो माप सरखो होय, चारे चार खूणा काटखूणा होय एवुं जरूरी नथी। ए दरेक वस्तुनो आपणे अगाउना सत्रनी अंदर पहेला सत्रनी अंदर आपणे बहुकोण विशे वात करेली छे। એટલે ક્ષેત્રફળનું સૂત્ર છે એકના છેદમાં બે ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર, અને પરિમિતિ માટેનું સૂત્ર છે ચાર ગુણ્યા બાજુ। Thank you।
मकान क्षेत्रफळ 325, मकान क्षेत्रफळ 300,
त्यार बाद आपणो त्रीजो प्रश्न छे, अहीं आकृतिमां बताव्या मुजबनो एक बगीचो छे। तमने आकृति दर्शावेली छे आ रीते एक बगीचो छे। बगीचानो मध्य भाग लंबचोरस छे, आ वच्चेनो भाग जे व्हाइट चोक द्वारा मैं दर्शावेल छे ए भाग छे ए लंबचोरस छे, अने फरती किनारीनो भाग छे, फरती बाजुनो बे भाग छे ए भाग अर्धवर्तुळ तमने दर्शावेल छे। बराबर, मध्य भाग लंबचोरस छे अने आ लंबचोरसनी बन्ने बाजु छेड़ा पर एक एक अर्धवर्तुळाकार भाग, एक आ बाजु अर्धवर्तुळाकार भाग अने एक आ बाजु अर्धवर्तुळाकार भाग आवेल छे। आ बगीचानी परिमिति अने क्षेत्रफळ शोधो। हवे आपणे बगीचो छे एनी कुल परिमिति अने कुल क्षेत्रफळ आपणे मेळवानो छे। सौ प्रथम तो बगीचो छे, हवे आकृतिनुं क्यांय आपणे परिमिति क्षेत्रफळ न मळे, पण शुं करशुं, आपणे लंबचोरसनुं क्षेत्रफळ मेळवशुं अने अर्धवर्तुळ। हवे अर्धवर्तुळ छे એના માટે આપણે પેલા ગણતરી કરતા હોઈએ તો હું અહીં લખું છું અર્ધવર્તુળ, આ બાજુ લખું છું લંબચોરસ। ચલો અર્ધવર્તુળની પરિમિતિ અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવવું છે, એની અર્ધવર્તુળ માટેનું આપણે કયું માપ આપેલું છે। હવે જુઓ આ રીતે હું ખાલી આકૃતિ અહીં સમજવા માટે અલગથી તમને આકૃતિ દોરીને દર્શાવું છું। આ અર્ધવર્તુળ ભાગ છે, આ માપ છે એ સાત, આ માપ સાત છે તો આ માપ પણ સાત, આ અહીંથી અહીં સુધીનો માપ સાત મીટર જ હશે। બરાબર, પછી આ બાજુથી ગણતરી કરો, ઓલી બાજુથી ગણતરી કરો, તો આ ભાગ જે છે એ અર્ધવર્તુળનું શું બનશે, અર્ધવર્તુળ માટે આ ભાગ છે એનું કયું માપ કહેવાય, એને વ્યાસ કહીએ આપણે, શું કહીએ, વ્યાસ। બરાબર, જો આટલો ભાગ હોય, અડધો ભાગ હોત તો આટલો ભાગને ત્રિજ્યા કહેવાય, આખું માપ છે એને વ્યાસ કહીએ આપણે। વ્યાસ બરાબર સાત મીટર, તો ત્રિજ્યા બરાબર શું થશે, ત્રિજ્યા જે વ્યાસ કરતાં અડધી હોય તો શું થશે, 3.5 મીટર અથવા તો 35/10 મીટર। હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને અર્ધવર્તુળની પરિમિતિ, ચલો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, ચલો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છે, તો અર્ધવર્તુળનું 1/2 પાઈ આર સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા પાઈ એટલે 22/7 અથવા તો 3.14 પણ લઈ શકો, ગુણ્યા આર એટલે 3.5 × 3.5 અથવા તો હું લખું છું 35/10 × 35/10, બંનેની કિંમત સરખી જ ગણાય, તમે કોઈ પણ કિંમત લઈ શકો। ચલો હવે છેદ ઉડતા હશે ત્યાં ઉડાડશો, 7/5 35, 11/2 22, હવે બાકીના જેમ છે તેમ જ રહેવા દઈ, 11 × 35 × 5 11 × 35 0 3 1 3 3 1 3 5 1 5 5 1 5 5 5 ને 3 8 ને 3 385 × 5 5 5 25 ના 5 વધી આવશે 2 8 5 40 ને 2 42 ના 2 વધી આવશે 4 5 13 15 ને 4 16 17 18 અને 19 એટલે 1925 આના બરાબર આપણે લખશું 1925 અને છેદમાં 10 × 10 એટલે 100 તો આનો જવાબ આપણે મળશે 19.25 19.25 ક્ષેત્રફળ છે એટલે જવાબ આવશે મીટર સ્ક્વેર। આ આપણે મળે છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ। એવી જ રીતે અર્ધવર્તુળની પરિમિતિ આપણે મેળવીએ,
चलो वर्तुळनी परिमितिनुं सूत्र हतुं 2πr, तो अर्धवर्तुळनी परिमितिनुं सूत्र छे πr, एटले के 22/7 गुणिया 35/10। 35/10 एटला माटे लखुं छुं के छेद आपणे सरळताथी उडाड़ी शकीए। तमे 3.5 लईने पण गुणाकार करी शको, जवाब सरखो ज आवशे। 7/5 35, 5/2 10 अने 11/2 22, जवाब आवशे 11 मीटर। चलो आ वात थई अर्धवर्तुळनी। एवी ज रीते हवे एक अर्धवर्तुळ छे एनु माप मळ्युं। हवे अर्धवर्तुळ छे बंने सरखा ज छे, आ बाजुनो अर्धवर्तुळ होय के ओली बाजुनो अर्धवर्तुळ होय, अर्धवर्तुळनो माप બંનેનું સરખું જ છે। તો આ એક અર્ધવર્તુળનું થયું, તો તેથી અર્ધવર્તુળનું બંને અર્ધવર્તુળનું બંને અર્ધવર્તુળ નું કુલ ક્ષેત્રફળ, ચલો બંને અર્ધવર્તુળનું કુલ ક્ષેત્રફળ એટલે શું, તો કે 2 × 1 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કે 19.25। એવી જ રીતે બંને અર્ધવર્તુળની કુલ પરિમિતિ, ચલો બરાબર 1ની મળે છે એની આરે 2નો ગુણાકાર કરી દઈએ એટલે કે 22 મીટર। ચલો 19.25 × 2 એટલે 38.5, બરાબર, અથવા તો આપણે ગુણાકાર કરી લઈએ 19.25 × 2, 5 × 10 = 0 વધી આવશે, 2 × 2 = 4, 1 × 5, 9 × 2 = 18 વધી આવશે, 1 × 2 = 1, 3, અહીં 2 પોઈન્ટ હતા તો અહીં પણ 2, એટલે કે 38.50 અથવા તો 38.5 મીટર² હવે જેવી રીતે અર્ધવર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ મેળવી, એવી જ રીતે લંબચોરસની વાત કરીએ, તો લંબચોરસ માટે 2 માપ હોવા જરૂરી છે, લંબાઈ અને બીજું માપ છે પહોળાઈ। હવે આકૃતિ જોઈએ લંબચોરસની લંબાઈ। હવે લંબચોરસનો ભાગ આટલો છે, બરાબર, જે સફેદ બોર્ડ પર જે વ્હાઇટ ચોકથી દોરેલી આકૃતિ છે લંબચોરસની છે, તો લંબચોરસનું માપ કેટલું છે આપણે ખબર નથી, આ 20 મીટર છે, એ લંબચોરસની સાથે સાથે અર્ધવર્તુળનું માપ પણ એમાં આવી જાય છે। આ 20 મીટર છે એ આ અર્ધવર્તુળના છેડાથી અહીં સુધીનું માપ છે, પણ લંબચોરસનો ભાગ તો આટલો જ છે, તો શું કરશું, રકમમાં આપણે આપેલું છે લંબચોરસની લંબાઈ બરાબર 20 − 3.5 − 3.5, આવું શા માટે, તો કે આ આખું માપ છે 20, આટલો ભાગ છે એ 3.5 નો છે, એવી જ રીતે આટલો ભાગ છે એ પણ 3.5 નો છે, તો આ 3.5 અને 3.5 એટલે કે અર્ધવર્તુળનું માપ બાદ કરી નાખશું તો છેલ્લે જે મળશે એ માપ કોનું હશે, લંબચોરસની લંબાઈનું માપ આપણે રકમમાં કીધેલું છે, તો 20 − 3.5 − 20 − 3.5 = 3.5 એટલે આ 20 માંથી 7 બાદ કરશું તો આપણે લંબાઈ મળશે 13 મીટર, જે હું અહીં ડાયરેક્ટ લખું છું લંબચોરસની લંબાઈ 13 મીટર, અને પહોળાઈ છે એ તો આપણે ખબર જ છે, આખું માપ છે અહીંથી લઈને ત્યાં સુધીનું એ 7 મીટર છે, તો લંબચોરસની પહોળાઈ કેટલી થશે 7 મીટર। હવે લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો L × b એ રીતે પણ લખી શકો, બરાબર 13 × 7, 13 × 7 = 91 મીટર² એવી જ રીતે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ છે 13 વત્તા પહોળાઈ છે 7, એટલે કે 2 × 13 = 7 = 20 બરાબર 40 મીટર। હવે લંબચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ, હવે છેલ્લે આપણે આકૃતિ બગીચાની કુલ પરિમિતિ અને કુલ બગીચો આખો કેવો છે, લંબચોરસ વત્તા આ અર્ધવર્તુળ વત્તા આ બાજુનું અર્ધવર્તુળ, હવે આ અર્ધવર્તુળનું તમને ક્ષેત્રફળ ખબર છે અને લંબચોરસનું ક્ષેત્રફળ ખબર છે, તો હવે આપણે લખશું, હવે બગીચાનું કુલ ક્ષેત્રફળ, બગીચોનું કુલ ક્ષેત્રફળ એટલે શું, તો કે એક અર્ધવર્તુળ વત્તા લંબચોરસ વત્તા ફરીથી પાછો એક અર્ધવર્તુળ, તો 2 અર્ધવર્તુળનું કુલ આપણે અગાઉ મેળવી લીધું, તો આપણે લખશું 38.5, અને એમાં આપણે આ 38.5માં શું ઉમેરશું, તો કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે 91, બરાબર, તો અહીં થશે 0.5
आठ ने एक नौ और नौ ने त्रण बार एट्ले 129.5 मीटर स्क्वेर आ थशे बगीचा नु कुल क्षेत्रफळ। बराबर एवी ज रीते बगीचा नी कुल परिमिति, बगीचा नी कुल परिमिति, चलो हवे बगीचा नी कुल परिमिति एटले तो के बे अर्धवर्तुळनुं कुल क्षेत्रफळ वत्ता लंबचोरसनुं सॉरी बे अर्धवर्तुळनी कुल परिमिति वत्ता लंबचोरसनी कुल परिमिति एटले के 22 वत्ता 40। बराबर 22 वत्ता 40 जे जवाब आवे कुल परिमिति आवुं थशे नहीं। शा माटे? तो के आजे गणतरी छे हवे परिमिति आपणे जोईए छे। परिमिति एटले फरती किनारीनुं माप। હવે આ માપ છે આ બંનેનું અર્ધવર્તુળની કુલ પરિમિતિ અને લંબચોરસની, એમાં આ ભાગ છે બે વખત આ ભાગ આમાંથી આપણે બાદ કરવો પડશે, કેમ કે આપણે કિનારીનું કુલ માપ છેલ્લે પૂછેલું છે, કિનારીનું કુલ માપ છે એટલા માટે આ બંને ભાગ જે છે હું ફરીથી સમજાવું છું, આ બંને ભાગ અલગથી દર્શાવું છું, એનો મતલબ એવો કે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો, આ ભાગ અને આ ભાગ એ બંને ભાગ આપણે બાદ કરવા પડશે કુલની વાત કરતા હોઈએ તો। બરાબર એટલા માટે આ ભાગ આ માપ કેટલું છે તો કે 7 અને આ માપ પણ કેટલું છે 7, તો 7 વત્તા 7 છે એ આપણે એમાંથી બાદ કરવું પડશે તો આપણે ફરી આકૃતિની કિનારીનું માપ મળશે। આપણે પરિમિતિ એટલે કિનારીનું માપ, અંદરનું માપ આપણે અંદરના માપની આપણે જરૂર નથી, આપણે ગણતરી કરી તો એ ગણતરીની અંદર અંદરનું માપ ઓલરેડી એડ થયેલું છે તો આપણે એને દૂર કરવું પડશે, એટલે કે કુલ પરિમિતિમાં મારે આ ભાગ અને આ ભાગ એટલે કે આ ભાગ છે 7 મીટર અને આ ભાગ પણ 7 મીટર છે તો 7 વત્તા 7 એટલે હું 14 મીટર એમાંથી બાદ કરીશ, કેટલું બાદ કરીશ 14 મીટર। ચલો 22 વત્તા 40 એટલે 2 4 6 62 માંથી આપણે 14 બાદ કરશું, 62 ઓછા 14 બાર માંથી 4 જશે તો 8 5 ના જશે તો 48 આપણે જવાબ મળશે 48 મીટર આ થશે બગીચાની કુલ પરિમિતિ 48 મીટર। પ્રશ્ન નંબર 4 છે, ભોયતળીએ એટલે કે જમીન, ભોયતળિયું એટલે જમીન, જમીન ઉપર લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેના પાયાની લંબાઈ 24 સેમી અને આનુષંગિક ઊંચાઈ, એક નવો શબ્દ છે આનુષંગિક ઊંચાઈ, બરાબર એટલે શું એ હું તમને સમજાવું છું, એ 10 સેમી છે, 1080 ચોરસ મીટર ભોયતળિયા ઉપર આ મુજબની લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોઈશે। હવે સૌ પ્રથમ તો લાદીનો આકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, દાખલા તરીકે આ કોઈ એક લાદીનો ટુકડો છે એવું આપણે વિચારીએ, બરાબર આનો આકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ આકારનો છે। હવે પાયાની લંબાઈ, આ એનો પાયો છે તો આ પાયાની લંબાઈ આપણે આપેલી છે અને આનુષંગિક ઊંચાઈ આપેલી છે, સૌ પ્રથમ તો આપણે શું કરવાનું છે તો કે લાદીનું ક્ષેત્રફળ, એક લાદીનું ક્ષેત્રફળ આપણે મેળવશું, બરાબર લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવશું અને જમીનનું કુલ માપ તમને આપેલું છે 1080 ચોરસ મીટર, આ ભોયતળિયું છે કુલ એ કેટલું, આટલા જમીનના વિસ્તારમાં આટલા વિસ્તારમાં કેટલી લાદી ચોંટાડી શકાય તો શું કરશું, એક લાદીનું ક્ષેત્રફળ મેળવશું અને એક ક્ષેત્રફળને આપણે 1080 વડે ભાગશું તો જે જવાબ મળશે એટલી લાદી આપણે એમાં ચોંટાડી શકીએ। હવે જે માપ આપેલું છે આપણે લખીએ, સૌ પ્રથમ તો પાયાની લંબાઈ, બરાબર એટલા માટે આપણે લખશું લંબાઈ બરાબર 24 સેમી, એવી જ રીતે આપણે આનુષંગિક ઊંચાઈ આપેલી છે તો આપણે લખશું આનુષંગિક ઊંચાઈ બરાબર 10 સેમી। હવે મેં તમને જે સૂત્ર લખાવેલા છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એમાં તમને એવું લખાવેલું છે કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ, તો આ લંબાઈ આપેલી છે તો હકીકતમાં એ પાયો જ થશે, લંબાઈ છે આ માપ છે એનું પાયાનું માપ એવું આપણે કહી શકીએ, આનુષંગિક ઊંચાઈ એટલે કે આ વિસ્તાર છે એનું આનુષંગિક ઊંચાઈ કહેશું એને, અથવા તો આપણે એને વેધ કહેતા હતા, તો એ સૂત્ર છે એ પણ સાચું છે અને અહીં હવે હું સૂત્ર લખું છું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, અથવા તો આપણે એવું પણ લખી શકીએ અથવા એક લાદીનું ક્ષેત્રફળ, એક લાદીનું ક્ષેત્રફળ, તમે કોઈ પણ સૂત્ર લખો, એક લાદીનું ક્ષેત્રફળ લખો અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખો, પાયો, પાયો એટલે
અહીં શું પાયો સેના તરીકે વર્તે છે તો કે લંબાઈ તરીકે તો આપણે લખશું લંબાઈ ગુણ્યા વેધ છે આ પાયા પરનો વેધ આને પાયા પરનો વેધ કહીએ તો વેધ છે હકીકતમાં અહીં શું આપેલ છે આનુષંગિક ઊંચાઈ તો આપણે સૂત્રની અંદર આ રીતે લખીએ લંબાઈ ગુણ્યા આનુષંગિક ઊંચાઈ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેધ હવે લંબાઈ આપણે આપેલ છે 24 સેમી ગુણ્યા આનુષંગિક ઊંચાઈ આપેલ છે 10 સેમી તો અહીં થશે 240 સેમી સ્ક્વેર અત્યાર સુધી જે માપ હતું એ મીટર સ્ક્વેર હતા તો મીટરમાં માપ આપેલ હતું તો આપણે મીટર સ્ક્વેર લખતા સેન્ટીમીટરમાં આપેલ છે તો આપણે સેન્ટીમીટર સ્ક્વેરમાં લખશું હવે આપણે શું કરવાનું છે એક લાદીનું માપ આપણે મળેલ એક લાદીનું ક્ષેત્રફળ 240 સેમી સ્ક્વેર છે હવે આપણે કીધેલું છે કે ભોયતળિયું છે કુલ કેટલું માપ છે તો કે 1080 ચોરસ મીટર માપ આપેલું છે એ માપ છે ચોરસ મીટરમાં છે તો સૌ પ્રથમ આપણે આ ચોરસ સેમી સ્ક્વેર છે એને આપણે મીટર સ્ક્વેરમાં ફેરવવા પડશે જો સેમી સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવતા ન આવડે તો શું કરશું આપણે આ સેમી છે એને મીટરમાં ફેરવી દેશું એવી જ રીતે આ ઊંચાઈ છે એને પણ આપણે મીટરમાં ફેરવી દેશું બરાબર કોઈ પણ રીતે તમે દાખલો જો આ જવાબને મીટર સ્ક્વેરમાં ફેરવવા હોય તો એ રીતે પણ કરી શકો અથવા તો આ પહેલેથી જ આપણે સેમી છે ત્યાં મીટર લઈને ગણતરી કરી શકીએ 24 સેમી એટલે 0.24 મીટર 10 સેમી એટલે આ 10ના છેદમાં 0.0 એ રીતે તમે મીટરમાં ગણતરી કરી શકો હવે આ સેમી સ્ક્વેર છે એને આપણે મીટર સ્ક્વેરમાં ફેરવવા હોય તો સેમી છે એને મીટરમાં ફેરવવા હોય તો શું કરવું પડે તો કે 100 વડે ભાગવા પડે તો સેમી સ્ક્વેર છે એને મીટર સ્ક્વેરમાં ફેરવવા હોય તો શું કરવું પડે 100 × 100 વડે ભાગવા પડે એટલે કે 10,000 વડે ભાગવા પડશે તો અહીં લખું છું 240ના છેદમાં 10,000 મીટર સ્ક્વેર બરાબર ચલો અહીં શું થશે 0,0 ઉડી જશે અહીં થશે 0.024 મીટર સ્ક્વેર આ માપ મળશે આપણે એક લાદીનું ક્ષેત્રફળ હવે કુલ ક્ષેત્રફળ અહીં ભોયતળિયાનું કુલ ક્ષેત્રફળ આપણે આપેલું છે ભોયતળિયાનું કુલ ક્ષેત્રફળ 1080 ચોરસ મીટર છે 1080 ચોરસ મીટર છે બરાબર ભોયતળિયાનું કુલ માપ અને એક લાદીનું માપ આપણે મળી ગયું હવે આપણે મેળવવાનું શું છે તો કે લાદીની કુલ સંખ્યા કેટલી લાદી જોશે તો આપણે લખશું તેથી જરૂરી લાદીની સંખ્યા જરૂરી લાદીની સંખ્યા બરાબર ભોયતળિયાનું કુલ ક્ષેત્રફળ ભોયતળિયાનું કુલ ક્ષેત્રફળ અને છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ એક લાદીનું ક્ષેત્રફળ હવે હું તમને એવું કહું કે આ 100 મીટર સ્ક્વેરનો એક વર્ગખંડ છે તો આમાં 10 મીટરના કેટલી બેન્ચીસ આપણે મૂકી શકીએ તો આપણે શું કરીએ 100 ભાગ્યા 10 જે જવાબ આવશે એટલી બેન્ચીસ આપણે ક્લાસની અંદર મૂકી શકીએ એવી રીતે આ કુલ માપ છે 1080 છે અને એક લાદીનું માપ 0.024 મીટર સ્ક્વેર છે તો કેટલી લાદી સમાવી શકાય તો કે ભોયતળિયાનું માપ ભાગ્યા એક લાદીનું માપ એટલે કે 1080ના છેદમાં 0.024 અને આપણે આ રીતે લખી શકીએ 1080 × 0.024 છે તો આપણે આપણે 24 લખવા હોય તો 1, 2 અને 3 એટલે કે 1000 હવે 1080 ભાગ્યા 24 1080ના છેદમાં 24 છે તો 2 વડે આપણે ભાગશું તો 12 અહીં થશે 540 હજુ 2 વડે ભાગીએ તો અહીં થશે 6 અહીં થશે 27 એટલે કે 270 હજુ આને 2 વડે ભાગીએ તો 3 આને 2 વડે ભાગશું તો 135 ના છેદમાં 3 હવે 135 ભાગ્યા 3 છે 3 4 12 એટલે 1 અને 0 15 3 5 15 એટલે કે 45 × 1000
पिस्तालीस गुणिया 1000 बराबर। मैं अहीं अलग थी गणतरी दर्शावेली छे, 45 गुणिया 1000 करशुं तो आपने जवाब मळशे 45000। आ 45000 मीटर स्क्वेर के सेमी स्क्वेर नथी, 45000 लादीओनी संख्या छे। आ शुं छे? 45000 लादीओनी संख्या। स्वाध्याय 11.1 નો છેલ્લો એટલે કે પાંચમો પ્રશ્ન છે, એક કીડી કોઈ ભોયતળી એટલે કે જમીન પર પડેલા જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થોની ચારેય બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે। તમને ત્રણ અલગ અલગ આકૃતિઓ આપેલી છે, એ બી અને સી। આ ત્રણેય આકૃતિની ફરતે કીડી છે, ખાદ્ય પદાર્થનો કોઈ ટુકડો છે તો ત્યાં પરિભ્રમણ કરે છે। ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? દાખલા તરીકે કીડી છે, અહીંથી શરૂઆત કરીને આ બાજુ જશે ને ફરીથી પાછી અહીં સુધી આવશે, એવી રીતે આ આકૃતિની અંદર કીડી છે, અહીંથી ચાલવાની શરૂઆત કરશે, અહીં સુધી જશે, ફરીથી પાછી પોતાના મૂળ સ્થાને આવશે, અને આ આકૃતિની અંદર પણ એ જ રીતે કીડી છે પરિભ્રમણ કરે છે। હવે કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે, એટલે કે આપણી આકૃતિ છે એની પરિમિતિ મેળવવાની છે। શું મેળવવાનું છે? પરિમિતિ। હવે પહેલી આકૃતિ છે અર્ધવર્તુળની છે, તો અહીં અર્ધવર્તુળ માટે આ માપ છે, આ જે માપ આપેલું છે એ માપ શેનું માપ છે? તો કે વ્યાસનું માપ છે। વ્યાસ બરાબર 2.8 સેન્ટીમીટર, તો વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં ડબલ હોય, તો ત્રિજ્યા છે વ્યાસ કરતાં અડધી હોય, તો વ્યાસ બરાબર ત્રિજ્યા બરાબર 1.4 સેમી। હવે અર્ધવર્તુળની પરિમિતિ, કયું સૂત્ર આવશે? અર્ધવર્તુળની પરિમિતિ। હવે અર્ધવર્તુળની પરિમિતિ, ચલો અર્ધવર્તુળની પરિમિતિ એટલે શું? વર્તુળની પરિમિતિ 2πr થાય, તો અર્ધવર્તુળની પરિમિતિ થશે πr, એટલે કે 22/7 ગુણ્યા r એટલે 1.4 છે, તો 1.4ને બદલે હું લખું છું 14/10, તો 7 × 2 = 14, 22 × 44, 44/10 એટલે 4.4 સેમી। આ 4.4 સેમી માપ છે એ આખ્યાનું માપ નથી, આ આકૃતિ એનું આખું માપ નથી, આ 4.4 સેમી છે એ ફરતી કિનારીનું માપ છે। આ અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળ એટલે આટલો ભાગ, આ ભાગ છે એ અર્ધવર્તુળ છે, તો આ ભાગનું માપ 4.4 સેમી। કીડી ખાલી અર્ધવર્તુળમાં નથી ફરતી, કીડી આખા ટુકડામાં આખા માર્ગમાં ફરે છે, તો આકૃતિનું કુલ માપ એટલે શું? તો કે આ 4.4માં મારે આ ભાગ એટલે કે નીચે જે છે તમને 2.8 સેમી આપેલો છે આ માપ, એ માપ એ ભાગ મારે એમાં ઉમેરવો પડશે, એ ઉમેરીશ પછી મને આખી આકૃતિનું માપ મળશે। હવે કુલ પરિમિતિ, કુલ એટલે આકૃતિની કુલની વાત કરું છું, કુલ પરિમિતિ, કુલ પરિમિતિ બરાબર આ 4.4 પ્લસ એમાં કેટલા ઉમેરશું? 2.8, 4.4 વત્તા 2.8, 8 × 4 = 12, 2 આવશે, 4 × 5 = 7, એટલે કે 7.2 સેન્ટીમીટર। આ થઈ આકૃતિ એની કુલ પરિમિતિ, અર્ધવર્તુળની પરિમિતિ વત્તા આ નીચેનો ભાગ એટલે કે વ્યાસ છે એને આપણે એમાં ઉમેરવો પડશે। સૂત્ર છે આ પાઈ આર, એ ખાલી આ અર્ધવર્તુળનું જ માપ દર્શાવે છે, એમાં અલગથી આ ઉમેરવું પડશે। મેં તમને સૂત્ર લખાવતો હતો ત્યારે મેં તમને કીધું છે કે આનો ઉપયોગ દાખલામાં કરશું, ત્યારે હું તમને વ્યવસ્થિત રીતે ફરીથી પાછું સમજાવીશ। આ સૂત્ર પાઈ આર છે એ ફક્ત આટલું જ મૂલ્ય દર્શાવે છે, આ નીચેનો ભાગ આપણે આકૃતિનું કુલ માપ જોઈએ તો એમાં આ ભાગ છે આપણે ઉમેરવો પડશે, ત્યારે જ એ આકૃતિની કુલ પરિમિતિ આપણે મળશે। ચલો ત્યારબાદ આકૃતિ બી, આકૃતિ બી છે એની અંદર એક ભાગ છે અર્ધવર્તુળ છે બરાબર, તો પહેલાં આપણે લખશું અહીં વ્યાસ બરાબર ઓની જેમ જ 2.8, આ ભાગ છે એ આ 2.8 આપણે આપેલ છે બરાબર, આ ભાગ છે તૂટક રેખાથી દર્શાવું છું, એ ભાગ કેટલો છે? તો કે 2.8 સેમી, તો ત્રિજ્યા બરાબર 1.4 સેમી, ત્રિજ્યા બરાબર 1.4 સેમી। હવે અર્ધવર્તુળની પરિમિતિ, તેથી અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પાઈ આર 22/7 ગુણ્યા 14/10, આપણે જવાબ ખબર છે 4.4 સેમી આવશે। હવે આ 4.4 સેમી માપ એટલે કોણ? તો કે આટલું માપ છે 4.4 સેમી છે, ફક્ત આટલું માપ જ। હવે આકૃતિની કુલ પરિમિતિ એટલે શું બરાબર? હવે કુલ પરિમિતિ, હવે કુલ પરિમિતિ
चलो आकृतिनी कुल परिमिति एटले शुं? तो अहींथी शरूआत पेला अर्धवर्तुळनुं माप आपणे लखी लईए 4.4। हवे आ अर्धवर्तुळ प्लस आ भाग केटलो छे? तो के 1.5 एटले के 1.5। हवे आटलो विस्तार छे, आ विस्तार केटलो छे? तो के 2.8। 1.5 वत्ता 2.8। હવે હજુ આ ભાગ બાકી છે, આટલો વિસ્તાર છે, એનું માપ આ માપ 1.5 હોય તો આ માપ પણ 1.5 હોય, આ માપ 2.8 છે તો આ માપ પણ 2.8। તો હવે આ 1.5 આપણે ઉમેરશું વત્તા 1.5। હવે આ નીચેનો વિસ્તાર ગણવાનો નથી, બરાબર, આ ભાગ તમને આપેલો નથી એટલે એ વિસ્તાર ગણવાનો નથી। ફરીથી આ અર્ધવર્તુળ પ્લસ આ 1.5 વત્તા 2.8 વત્તા 1.5 એનો જે સરવાળો કરશો એ થશે આકૃતિની કુલ પરિમિતિ। ચલો 4 ને 5 9 અથવા તો 5 ને 5 10, 10 ને 8 18, 18 વત્તા 4 એટલે 22 ના 2 વધી આવશે 2, 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 2 9, 9 ને 1 10 એટલે કે 10.2 સેન્ટીમીટર। બાદ ત્રીજો ટુકડો એટલે કે સી। હવે અગાઉના દાખલાની જેમ જ સૌ પ્રથમ અર્ધવર્તુળ માટે ગણતરી કરશું તો વ્યાસ આપણે, હવે આ ભાગ છે 2.8 છે તો આ માપ પણ કેટલું હશે 2.8, તો આપણે લખશું વ્યાસ બરાબર 2.8 સેમી, તો ત્રિજ્યા બરાબર 2.8ના અડધા એટલે 1.4 સેમી। તેથી અર્ધવર્તુળની પરિમિતિ, સૌ પ્રથમ આપણે અર્ધવર્તુળની પરિમિતિ મેળવશું। અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પાઈ આર, એટલે કે પાઈ એટલે 22 ના છેદમાં 7 ગુણ્યા આર એટલે 14 ના છેદમાં 10, તો જવાબ મળશે 4.4 સેન્ટીમીટર। ચલો આ ભાગ છે આટલો વિસ્તાર, આ વિસ્તાર છે એનું માપ આપણે મળે છે 4.4 સેન્ટીમીટર। હવે આખું માપ કેટલું થશે? તો કે આ 4.4 વત્તા આ માપ એટલે કે આ બાજુનું માપ વત્તા ઓલી બાજુનું, ત્યારે કીડી આખું પરિભ્રમણ પૂર્ણ કરશે। હવે કુલ પરિમિતિ, આકૃતિની કુલ પરિમિતિ, આકૃતિની કુલ પરિમિતિ એટલે કે અર્ધવર્તુળાકાર ભાગ, અર્ધવર્તુળાકાર ભાગ 4.4 વત્તા આ ભાગ એટલે કે 2 સેન્ટીમીટર અને આ ભાગ એટલે પાછો 2 સેન્ટીમીટર, 4 વત્તા 2 વત્તા 2 એટલે કે 8.4 સેન્ટીમીટર આપણે જવાબ મળશે। 8.4 છે આકૃતિની કુલ પરિમિતિ થશે, અર્ધવર્તુળાકાર વત્તા આ ભાગ વત્તા આ ભાગ, ત્યારે એ આખું પરિભ્રમણ કીડી પૂર્ણ કરે। હવે પ્રશ્નની અંદર તમને કીધેલું છે કે કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે। પહેલા ટુકડાના પરિભ્રમણ માટે કીડી 7.2 સેમી અંતર કાપતી હતી, બીજા ટુકડાના પરિભ્રમણ માટે કીડી 10.2 સેમી અંતર કાપતી હતી, અને ત્રીજા ટુકડાના પરિભ્રમણ માટે કીડી છે એ 8.4 સેમીનું અંતર કાપે છે, તો કોનું માપ વધુ છે? તો કે ટુકડા બીનું, એટલા માટે આપણે લખશું આમ અહીં ટુકડા બી માટે કીડીને, ટુકડા બીના પરિભ્રમણ માટે અથવા તો ટુકડા બી માટે કીડીને વધુ અંતર કાપવું પડશે। બરાબર, આ રીતે આપણો પ્રશ્ન છે એ પૂર્ણ થશે અને સ્વાધ્યાય 11.1 આર પૂર્ણ થશે।